गणपति नु माथु कापी हाथी नु फिट कर आवो डॉक्टर से कोई अमथा पूजा तो नहीं आदि करता था एना ससरा जो भोलानाथ ने से परिवार पशी जो कि परिवार बढ़ो कड़े मकोड़े हाँ भोलानाथ हूँ काम पूजाई दो एना मंदिर में तुम नजर करो ने तो बधा विरुद्धार्थी पर रे एक जीव घोड़े एक मंत्री ने डाकू पकड़ी गए बोलो मंत्री के गामडा मुलाकात आवा डूंगरो में गया हाँ 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 ने आडा घोड़ा आ गया पोलिस आ रे तो बधु रेडी जतु मंत्री हलवाई गया एटले डाकूए कीधु बिलकुल बीवो में हाँ बिलकुल बीवो में केम ताकि अमे हडा फेरवीए तमे पाल्टी फेरवो तमारे आगळ पोलिस होय अमारी वाहे पोलिस होय फेर एनो ई ज छे बीजो कोई जातनो फेर नथी अरे हूँ हूँ जेल में जी आयो छू तीन चार एट प्रोग्राम करवा पास ते पास एवं न समझता हूँ ज्या जावा कहूँ तमारे नक्की करवा प्रोग्राम करवा गयो बीजो आपणो कोई धंधो छे नहीं साबरमती जेल में प्रोग्राम लगभग पांच छ प्रोग्राम कर भावनगर जेल में तो आप एक बार आए एले प्रोग्राम में मैं ज्या कीधु सालू बोले या तो भाई कैदी हाँ में बैठा हो तो जमावी केम ये तो आम बैठा हाँ कारण के भीह में भजन न था हाँ हम एना जामीन की बलित्रा करे मारो प्रोग्राम सांभळे એટલે મેં એને એમાંથી બહાર લાવવા માટે નક્કી એક વાત મૂકી હું કહું આમાં જેલમાં કોણ છે એ નક્કી નથી થતું તમે જેલમાં છો અને આ જેલ પોલીસ છે એ જેલમાં જ છે પણ બેયના વિચારોમાં ફેર છે ઓલાને એમ છે કે હું નોકરી કરું છું તમને એમ થાય કે હું કેદી છું તમે તો રાજ્ય ધાબળા ઓઢીને હોઈ જાઓ છો આ બંદૂકનો કંધો લઈને હજળ ઊભા હોય તો એને એમ થાય કે હું નોકરી કરું છું આમાં તૂટે તો આવડા અને તમને જ કાલે જામીન નહીં મળશે આની તો આખી જિંદગી આમાં પૂરી થાય જે માણસના જેના વિચારોની અંદર એટલે હું એમ નથી માનતો કે કેદીઓ સારા હોય એમાં અમુક નિર્દોષી હોય ને અમુક એનો ધંધો કરે પણ મારે એને વાળવા હાટું આવું કરવું પડ્યું અને પછી સાહેબ એવું જામ્યું ને એટલે પછી હું ટેજ ઉપર આવી જાઉં ને પછી મને સ્થળની ખબર ન રહે પછી ઓડિયન્સ ને હું અને ઓડિયન્સમાં કોણ હતા કે ઓડિયન્સ કારણ કે ભગવાનમાં પછી બીજું ઓડિયન્સ અમારું ભગવાન છે હવે ભગવાનમાં આપણે નાના મોટા શું કરવા મને કે તમારે અરે ભગવાન પ્રસન્ન છે મને કે તમે શું માગો મેં કીધું 33 કરોડ દેવ છે હું બધાને એમ કહું એક એક રૂપિયો જો ખાલી જોકે એટલે હવે થાય એવું છે નહીં 15-15 આપે તો વધારે સારું નોટબંધી પછી એટલે ઓડિયો અમારું ભગવાન છે સાહેબ ભગવાન કૃષ્ણએ વિરાટ રૂપના વખાણ વાત ભગવાને વિરાટ રૂપ ધારણ કર્યું અને ત્યારે એમાં કીધું છે કે અનેક માથા અનેક હાથો અનેક આંખ તો અમારે સામે તમે બેઠા છો અનેક મસ્તક અનેક આંખો અનેક હાથ અમારા માટે તમે અમારું વિરાટ રૂપ છો અમારો ભગવાન છો એટલે ત્યાંય હું એમાં મોજમાં આવી ગયો અને મારે માળું કહેવાય ગયું કે મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છે રોજ કહેતા હોય ને રોજ બોલીએ બધે બોલાઈ જાય અમે ગામો ગામ કે સરસ ઓડિયન્સ મળ્યું છે એમાં કોઈ કહેવાય હા એ હોય જે સરસ છે એ મળે અમને એનો તોય કે કારણ કે રહેવું રાત ને આંખે થવું ખોટું એટલે મારે એવું કહેવાય ગયું એટલે બોલી કે હા મેં કડકસલ્યું પડી મેં એમ કીધું ને મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છે તો ઓલા કે હું આ કોણ લાવ્યું આ નહીં મેં કે તારી ગાડી ફગી ગઈ છે આપણી પણ નહીં બોલ્યા છો બોલ્યા એટલે મેં કીધું હવે ટન તો નથી જ મારવું એટલે મને યાદ આવી ગયું ખારું ગોટાળો થઈ ગયો અને ભગવાનની કૃપા હોય ને એટલે ટાઈમે બધું યાદ આવી જાય અમે અમેરિકા ગયા એરપોર્ટમાં હેન્ડીકેપના બાથરૂમમાં અમારા હકાભાઈ બાપુની કથામાં જે હાર્મોનિયમ વગાડે ને હકાભાઈ એમાં વૈયા ગયા હવે ત્યાં તો મોટા દંડ થાય હવે જાતા વૈયા ગયા અંદર ગયા પછી ખબર પડી કે આ તો હેન્ડીકેપ માટેનું છે બરાબર અને કેમેરામાં બહાર નીકળે ત્યારે જ મોઢા આવે કેમેરામાં સાહેબ એ બહાર નીકળે ને ત્યારે હકીકતનો ન આવે ને એવું એ હાલી નીકળે ખબર સાબાશ મેં કીધું યાદ આવી ગયું એ જ ભાઈડ્યો સમય યાદ આવી જાય આ વિજ્ઞાન ઓલું બધું થઈ જાય મારું એ ખબર ન પડી એ એટલે મારે કહેવાય ગયું પવિત્ર જગ્યાએ મળ્યા પછી ખબર પડી કે મારા સહી જેલમાં એટલે મેં કીધું નહીં મિત્રો પવિત્ર જગ્યાએ ભેગા થયા છે જેલ એટલે ભગવાન કૃષ્ણની જન્મભૂમિ
આપણો ભગવાન કૃષ્ણ જેલમાં જન્મ્યો હતો એની સીધી લીટીના વારસદાર છીએ મિત્રો. આપણો ભગવાન કૃષ્ણ જેલમાં જન્મ્યો હતો, આજે એની જન્મભૂમિમાં મળે તમને કે આ લેલે આ તો ખબર જ નથી. પણ એક થી ન રહેવાનું હોય, એક ઉભો થઈને આવ્યો. મને કે માય ભાઈ હવે હદ થયો. મેં કીધું કા? મને કે કૃષ્ણ જન્મતા વેત વેતા પડ્યા થાય ને અહીંયા 15-15 વર્ષથી જામીન ગોતીએ છીએ સાહેબ. પણ અનુમા તેંગ આખો વડ હંકેલ્યો એના મુખ ઊંધા મોરારજી. અનુમા તેંગ આખો વડ સંકેલ્યો એના મુખ ઊંધા મોરારજી. કીડીના આતરડા તે કેમ ઘડ્યા બાપ કીડીના આત, કેમ ઘડ્યા એ જ સૃષ્ટિના સર્જનહાર. તારી કળાય પ્રમ પારજી, કળાય પ્રમ પાર, હે બાપા મે નહીં કોઈ પાર. તારી કળાય પ્રમ પારજી, તારી કળાય પ્રમ પાર. અણુમાં તે આખો વડ હંકેલ્યો એના મુખ ઊંધા મોરાર, પાછા મૂળિયા તે અંદર નાખ્યા અને પાણી તું ઉપર પગાડશો. તે નાળિયેરીમાં કઈ એવી પાઇપલાઇન ગોઠવી છે કે એની અંદર માળું ટોપરાનું તેલ વયું જાય, ટોપરું વયું જાય અને પાણી વયું જાય, પાછું ત્રણેયને તું અલગ અલગ રાખે છો અને પાછું એવું તો એને પાછું તે એનું ડીટ એવું આપ્યું છે કે કોઈ દી એવું નથી બન્યું કે નાળિયેરી એઠે 5 જણા બેઠા હતા અને એમાં પવન આવ્યો અને નાળિયેર તૂટ્યું ને માથામાં આવ્યું. અને તું મારું એક તું ત્યાં પગાડી દે. એટલે કવિ એમ કે અણુમાં તે આખો વડ હંકેલો એના મુખ ઊંધા મોરાર, અને પાછા તે કીડીના આતર કેમ કીડ્યા હશે, એમાં કેવા આતરડા મૂક્યા હશે, કેવડું હૃદય મૂક્યું છે, એની રક્તવાહિનીઓ કેવી મૂકી છે, એને મગજ કેવું આપ્યું છે, અને પાછું કેવડું તે એને નાક આપ્યું છે કે મારું 5માં મળે ખાંડની કાકરી પડી હોય તો એને અહીંયા ખબર પડી જાય ટકટક કરતી ગોતી લઈ છે. અને આપણે આપણું ને આપણી વસ્તુ ઘરમાં મૂકી, બા મૂક્યું ક્યાં, કહો તો ખોદા. ઈ કીડીના લગ્ન થતા હશે તો એને ઝાંઝર કેવા પહેરાવવાનો આવ્યો હશે, ઈ કીડીના પોખણા થયા હશે તો એના ચોખાણા દાણા કેવા હશે. એટલે કવિ કે તે કીડીના આતર કેમ ઘડ્યા એ સૃષ્ટિના સર્જનહાર, બાપ તારી કળા અપરંપાર. અને જો પાછો બાયુમાં ને કીડીમાં હબ બહુ હોય, કીડિયું ક્યાંય એકલા ન હોય, બૈરા ક્યાંય એકલા ન હોય, મકોડા ક્યાંય ભેગા ન હોય. એ દી આ છે મેં કાટ્યુંમાં રેઢા રખડતા હોય મકોડા, હો કડી ભાંગલા, અને પાછા વટના દીકરા તમને કો તૂટી જાય પણ એ મૂકે નહીં. જે મૂકતા શીખી જાય ને એ ગમે ત્યાં પૂકતા શીખી જાય. ભલા માણા જે મૂકતા શીખી જાય, ખોટો વટ મૂકી દે, મારે ક્યાં જવું છે એ નિર્ણય કરી લઈ. સાહેબ પહેલો વહેલો કોઈ ગુરુ હોય તો માં છે, અને એટલે આપણે એમ કહીએ છીએ કે એમાં માસ્તર કેમ, કે હો માં બરોબર એક માસ્તર, હો માં બરોબર એક માસ્તર. પણ મને ઘણીવાર એવો પ્રશ્ન થાય કે આપણે આપણે બધા આપણે હું મારો જન્મ છે ત્યારે હું નાનો જ હતો. હાવ અમારી સ્કૂલમાં ઇન્સ્પેક્શન આવે ને આપણે વર્ષે 1000 પૂછવા, તે ઇન્સ્પેક્શન આવ્યું ને એટલે શું આવ્યું સાહેબ આને ભાળું ને, હું નાનો હતો ને તેથી મધ કર્યું થયું યાદ, હજી યાદ આવે. આવી જ રીતે કરતી માઇક અહીંયા આવી હતી, અને હવે આવા હેલિકોપ્ટર એવા આવશે કે તમારે ક્યાંક જવું હશે ને ટીંગાઈ જવું, ગબદીને તમારી ઓફિસે ઉતાર દે. હા તમે જોજો તો ખરાજી હું હું આવે. આજથી 25 વર્ષ પહેલાં મેં કીધું હતું કે તમને ગાડીઓની અંદર તમારા ખીચામાં બટકું છે એ તમને રસ્તા દેખાડશે. આ તો મારે સહજ બોલાઈ ગયું હતું, હું બહુ મોટો ઓલો છું.
ગયા નહી લે, ભવિષ્ય ભાખો રેવા દે, તું હપ્તા ભરવાનું કર. આ ઘણા પુનેમુ ભરે પણ હપ્તા નથી ભરતા. બોલો, એક ભાઈ બેંકે ગયા, બેંકે પહોંચ્યા ને તો લાઇટ વહી ગયેલી, તે મેનેજર સાહેબને ગરમી થતી હતી, તો એ વળી કોટ ખંભે નાખીને બહાર ઊભેલા, અને એમાં એ ગામડાના ભાઈ બિચારા હાલીને આવેલા, ને એ આવીને બાકડે બેઠા. એટલે આ એ મેનેજરે સાહેબે નવી ભરતી હાવ યુવાન, એટલે આ વડીલે કીધું, એ છોકરા પાણી પાઈ દે બેટા, અમે એક ગ્લાસ પાણી ભરી દે. બોલો મેનેજર હો બેંકનો, બાપાએ જીકી દીધું પાણી, ભલે હા હું શું છો પાણી ભરી લે નહીં ભાઈ, કે બાપા પી લો તમારે. અરે ભાઈ ભાઈ જમાન જો પાણી લાગ. અહીં મેનેજર સાહેબને ચૂક, વડીલ છે, પાઈ દેવા ગયો, પાઈ દીધું, પાણી પાયું. 15-20 મિનિટ થઈ લાઇટ આવી, સાહેબ ઓફિસમાં ગયા, પછી જે આ મળવાના હતા એને બોલાવ્યા, એમાં બાપાનો વારો આવ્યો. બાપા ગયા, જેની પાસે ગ્લાસ પાણીનો મગાવ્યો છે એ જ હામી ખુરી છે બેઠેલા. આવો બાપા, હા ભાઈ, હા સાહેબ, હું આવ્યા લોન લેવી. બાપા તમારે લોન લેવી? કે હા, હપ્તા ભરશો? તા કે હા, પાણી ન ભરતા હપ્તા ભરશો? આછે કરીને આપણે આપણું લેવલ દેખાડી દેતા હોય કે આપણે શું કરી શકીએ. મહાત્મા ગાંધી બાપુ બેઠેલા, અને બરોબર આઝાદીની ચળવળ ચાલે, અને ગાંધી બાપુને બધા બેઠેલા, એમાં એક નામ નહીં આપું, એ ભાઈ આવ્યા, આવીને એની પાસેથી એક સરસ પોપીયું લેતા આવેલા, એને ચીરું કરીને ગાંધી બાપુને થોડીક તબિયત ઓલી હતી, એટલે કીધું લ્યો બાપુ પોપીયું ખાઓ. એટલે ગાંધી બાપુ કે આપે બધા લ્યો. એટલે બોલા કીધું, ના અમારી ઈચ્છા નથી આપના માટે. સારું, એ પોપીયું પીડ્યું રહ્યું, ને ગાંધી બાપુ એની કુટિયામાં કંઈક કામે ગયા, અંદર ગયા, અંદર જઈને આવ્યા તો ઓલા એ ખાતા હતા પાછા. એટલે ગાંધી બાપુએ પૂછ્યું કે તમે તો ના પાડતા હતા ને, તક પાછો અમારો વિચાર ફર્યો, તક કાલથી આવતા ની મારી પાસે પોપિયા ખાવામાં જેના વિચાર ફરી જતા હોય, દેશની આઝાદી ન અપાવીએ કે તમારા વિચારો ક્યારે ફરાય નક્કી નહીં ભલામાં. માણસનો વિચાર દ્રઢ હોવો જોવે, એટલે આપણા પાઠ્યપુસ્તકોમાં આવા ગીતો મૂક્યા, મેરું રે ડગે પણ જેના મંડળા ડગે નહીં, પાનભાઈ ભલે ભાંગી પડે બ્રહ્માંડ. આ વિદ્યાર્થીને શું કામ કે નહીં, તમારે જે બનવું હોય વિચાર ના ફેરવતા, તમારે જે બનવું બનજો જ, અને નક્કી કરી લઈએ એકવાર. જો તમે આ રોડે ચડી જાવ તો આ રસ્તો ક્યાં નથી જતો, એ મને કયો હાલો. આથી આપણે આ રોડે ચડી જાય, હવે મને કહેશો કે રસ્તો ક્યાં પૂરો થાય? એક જણો મને એમ કહી દે કે અહીંયા રસ્તો પૂરો થાય, બિલકુલ પૂરો નથી થતો. તમે ક્યાં જવા માગો છો? તમારો વિચાર પૂરો થઈ જાય એમાં રોડ પૂરો થઈ જાય એવું ન માનતા, તમારી ઈચ્છા પૂરી થઈ જાય ત્યાં તમારી દુનિયા પૂરી થઈ જાય એમ ન માનતા. ગોળ છે હજી દાવો છે, પણ કેવડી છે, ક્યાં જઈ શકો એ નક્કી તો એ માણસ જ કરી શકે. એની પત્નીએ કીધું કે હાવ નવીરા બેઠા છો ને તો કપડાં ધોઈ નાખો, નહીતર હું ધોઈ નાખી. આ જોક્સ નો સમજાણો હોય એ તો ભણવાય ન જાતા. બહુ આમ ઝીણા ઝીણા જોક્સ હોય હા, અને અમારા જોક્સ પાસે કેવા હોય ખબર, અત્યારે નથી ડ્રીપ પદ્ધતિ આવતી, ટીપે ટીપે મળે, ધોધ નહીં, ધોધ ધોધ મારા હોય ને એ મૂળિયા ધોઈ નાખે. અને આ શબ્દની મારામારી એવી છે સાહેબ, સમજાય તો જ. હું મારા શિક્ષકોને એટલું કહું કે તમે વિદ્યાર્થીને તમે ભણાવો ને તો જે ભણાવતા હો એ બે લીટીની વચ્ચે જે ગેપ હોય ને એને વાંચતા શીખવાડી દે ને, આનું નામ શિક્ષક છે ભલા, માણે એનો અર્થ શું નીકળે છે, એની એની વચ્ચે દોડ્યો જાય એ માણસ, એનો ભાવાર્થ એને આ શું કહેવા માગે છે. તારા આંગણિયા પૂછી કોઈ કાગબાપુની કવિતા આવે છે, તારા આંગણિયા પૂછી કોઈ આવે આવકારો મીઠો આવજે, કેમ તમે આવ્યા છો એમ ને કહેજે, એને ધીરે ધીરે તું બોલવા દેજે. એ કેવલ ને કેવલ એક ઘર છે, એક ગર્ધણી બેઠો છે અને એક મહેમાન આવ્યો છે, એની વાત નથી પાઠ્યપુસ્તકમાં, એ વિચારમાં નથી લેવાનું. ભણાવવાનું એ રીતે છે કે મહેમાનથી તારી પાસે નવા વિચારો આવતા હોય ને એને તું આવવા દેજે, અને હું આવ્યા છો એમ નહીં ધીરે ધીરે એને બોલવા દેજે. એ તારા વિચાર તને શું કહેવા માગે છે એ વિચાર લેજે, અને પછી કદાચ એ વિચાર તને સારો ન લાગે તો એને એને આશ્વાસન દેજે કે હજી હું તારામાં વિચારીશ, હજી હું તને જોઈશ, હું તને વિચારીશ. એને 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 પાણી પાજે, કાગી એને પાણી પાજે,
અન ભેળો બેહી જમાજે રે કાગયે ને પાણી પાજે ભેળો બેહી જમાજે રે કમો હે જીએ ને જા પારે હે ખુદી તું વળાવા જાજે રે આવકારો મીઠો આપ જે રે રે દી તારા આંગણિયા હે પુસીને જે કોઈ આવે રે આવકારો મીઠો આ તારા કાને રે એ સંકટ કોઈ લોંભળાવે રે બને તો થોડું થોડું કાપ દે રે એ આવકારો મીઠો આપ દે આપ દે રે રે સાહેબ એક સાઈડમાં ઘડી કાગબાપુને ઉભા રાખો, એક બાજુ ઝવેરચંદ મેઘાણીને ઉભા રાખો. જવો સાંભળજો, દુલાભાયા કાગના પિતાજી ભાયા બાપુ મારફાળ બારવટીયા જેવો માણા, રોજ ડેલીએ 50-60 મહેમાનો બેઠા હોય, કહુંબા ઘોળાતા હોય, એક બાજુ એવું બધું રંધાતું હોય, એક બાજુ એવું બધું પીવાતું હોય, અને એના ખોરડાના ખૂણામાં એક બાળક બેઠો બેઠો આંખમાં લઈ આહુડા પાડતો હોય, એના હાથમાં માળાનો માળા હાલતી હોય, શ્રીરામ હે રામ હે રામ હે હોનલ હે હોનલ હે હોનલ. અને ભાયા કાગ એમ કે બાવ ભાઈને બોલાવીને, હાંગણિયાથી મહેમાન છે એને બોલાવીને કહે છે કે આયરના દીકરાને કે આયર મામા અમારા દીકરાને લેતા જાવ, આ ભગતડો મારી ઘેરે થાય તો મને પોહણ ક્યાંથી થાય, અહીંયા મારા આવા મહેમાનો હોય અને આ મારી ઘેરે આવો ભગતડો. એને લઈ જાય છે, એની ગાવું ચરાવે છે, અને એક દી બેહીને એમ કહેવાય ગ્લાસ તૈયાર કરીને કહે છે લ્યો દુલા તારો બાપ ભાઈડો માણા છે, મોટી બેઠકનો માણા છે, અને તું જો આમ જો આમ જો બે ત્રણ ઘૂંટણા પી લે ને મામા, મને ઝેર દેજો પણ મને આ ન દેતા, મારા માટે આ હરામ છે. આ સંસ્કાર ક્યાંથી આવ્યા સાહેબ? બાળક જન્મની સાથે સંસ્કાર લઈને આવે છે, કોના ક્યાં કઈ જગ્યાએ કેમ જન્મે છે નક્કી નથી, આખરી જે છે તે થઈને ઉભો રહે છે. છેવાડાના ગામમાં જન્મેલો એક યુવાન છોકરો હોય સાહેબ, એક 15,000 પગાર હાટી કોઈ દી મિલિટરીમાં ભરતી ન થાય, 15,000 રૂપિયા ગમે ત્યાંથી કમાઈ શકે, પણ એ રાષ્ટ્ર માટે જન્મ લીધો છે ને એટલે એને અહીંયા, કારણ કે એ વિચાર લઈને આવ્યો છે. અત્યારે મારો શિક્ષક તમે સાંભળી લો કે એટલા પગારમાં 30-35,000 સારું થઈ જાય, તો માયો આયર એક રાતના કલેક્ટરના પગાર જેટલું એક રાતમાં ગોબાવી લે. હું પૈસાની વાત નથી કરતો સાહેબ, વ્યવસ્થાની વાત નથી કરતો, શિક્ષક પગાર માટે જ નથી સાહેબ, એક ગુરુ બનીને આવ્યો છે. માયો આયર પૈસા માટે જ પ્રોગ્રામ નહીં. જો હું મેં ગમે એટલા લઈ, આ તમે આમાં બેઠા અમે જેને આપ્યો હું શાંગળી કરે લ્યો, અથવા તો આજના પ્રોગ્રામના કઈ લેવાનો હોત કયો લ્યો, વ્યવસ્થા છે સાહેબ, એ વ્યવસ્થા, પણ એ વ્યવસ્થાના રૂપમાં જે કઈ મળતું હોય તે, પણ આખર અંદર શું છે અહીંયા આ ના પાડે છે. એવો જ એક બાળક ઝવેરચંદ મેઘાણી, એનો દાદો ફૂલદાર છે, દાદાનું હરાજ છે, ભાદરવો મહિનો છે, અને પોલીસવાળાને કીધું કે જાઓ ગામમાં લઈ દૂધ લઈ આવો, દાદાનું હરાજ છે, દૂધ પાક કરવાનો છે.
હાણ જમાદાર જાય છે સાહેબ, અને ગામડાના માણસોને કીધું કે જે એટલું દૂધ હોય આપી દે. એક ડોશી બિચારી કીધું કે બાપા હું ગા ધોવા બેઠી છું, તક તો ધોઈ લાખી ગાય, કે પણ કે એક આસળ તો મારા વાસરું હાટું રહેવા ગયો. ના ના, આજે નહીં, આજ તારું વાસરું ભૂખ્યું રહે તેમાં શું થાય, દાદાના હરાજ છે. આખે આખી ગાયને દોવરાવી લે છે, અને જમાદાર આવી અને ઓલા પણ કહે છે ફોલદાર સાહેબને કે આખે આખી ગાય લઈ લીધી, જો દૂધ બધું એના વાસરું હાટું નથી રહેવા દીધું, ધમકી દીધી, કારણ કે તમે હુકમ કર્યો તક સાબાશ. અને એક બાળ ઝવેરચંદ મેઘાણી એ સાંભળી જાય અને જમવા બેહે. અહીંયા એક કાક બાપુ દારૂ પીવાની ના પાડે છે કે હું નહીં પીવું, આગ્રહ કરે છે કે નહીં પી, હું નહીં પીવું. અહીંયા દૂધપાક પાવાનો આગ્રહ કરે છે કે હવે દૂધપાક પી કે હું ન પીવું. તાકે પણ દાદાનો હરાજનું છે, તાકે મારા દાદાને આ નો પગ થાય. તમને દૂધ દેખાય છે પણ મારે મન તો એ દારૂ જેવું દેખાય છે. શું કામ? કે જેના વાસરું ભૂખ્યા રાખ્યા હોય અને જેના વાસરું તળેલા દેતા હોય અને વાસરું આડેલી દૂધ તમે મફત લઈ આવો અને એના દાદાના દૂધપાક આ બાળપણમાં લઈ, આ સંસ્કાર જેનામાં પડ્યા હોય ને મોટા બાપ, એ જ આ મોટા થઈને કાંઈ કરી શકે એમ. આજ શિક્ષણ ક્ષેત્ર અધિકારીઓ એટલું બધું કાર્ય કરી રહ્યા છો સાહેબ, તમારા વખાણ નથી કરતો, ધન્યવાદ આપું છું. કે આજ ખૂણે ખૂણે કાંઈક નું કાંઈક નવા નવા તમે કંઈક બાળકોને કંઈક ઉપયોગ થાય એવા કાર્યો કરી રહ્યા છો, એટલે આપને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ગુજરાત રાજ્યને ધન્યવાદ આપું છું, ભૂપેન્દ્રસિંહ સાહેબને ધન્યવાદ આપું છું. સતત અમારામાં રહી, ઘણી વાર અમને પૂછે કે હવે નવા કેવા કેવા કવિતાઓ મૂકીએ તો બાળકોને અંદર સંસ્કાર ઊભા થાય. સંસ્કારની જરૂર છે સાહેબ. અમદાવાદ જેવું શહેર પહેલી વાર બોલું છું, સત્ય ઘટના છે નાની એવી. અમદાવાદ જેવું શહેર અને એક બેન ઉભેલા બસ સ્ટોપ ઉપર, અને એમાં એક શું કહેવાય ગાડી નાની હોય, કેવી એક્ટિવા, સારું મને અંગ હું ભીણ્યો નહીં ને, એક્ટિવા લઈને આવે છે. તો એ દીકરી ઓળખી ગઈ કે લે માસી, શાંતા માસી. એટલે કે તું કોણ? એટલે તમારું બેન સવિતા સગી માસી, હો સવિતા માની દીકરી હું, સવિતા બેન તમારા બે મોટા બેન, તું એની દીકરી છો? તમે કહેશો કે સગી માસી છે ને ઓળખતી કેમ નહીં હોય? દીકરીએ કપડું બાંધેલું હતું એટલે એની માસી બિચારી ગામડાની એટલું બોલી કે દીકરી એવું તો ક્યું કામ કરવા તું જા છો કે તારે મોઢું હતાડવું પડે છે? ગામડાની બેન એને ખબર નથી, એટલે એણે કીધું કે એવું નથી માસી, મારી સ્ક્રીન ખરાબ થઈ જાય એકચ્યુઅલી. તેથી ગામડાની અભણભાઈ એટલું બોલી હતી કે બેટા તારી ચામડી ઉપર ડાઘ પડશે ને એની અનેક દવા મળશે, પણ જોજે તારા ચારિત્રમાં ડાઘ ન પડે, નહીંતર આ દુનિયામાં કોઈ એવી દવા નથી કે તને કોઈ ગોતી શકે. ભલામણ તારા ચારિત્રમાં જો ડાઘ પડી ગયો, બાકી તો ખાડા ગમે એવા હશે તો ગોબો ઉપડી જાય. અને એમાં હવે તો આ બ્યુટી પાર્લર આવ્યા સાહેબ, હું માણા છેતરવાના મશીન આવ્યા છે. એક ભાઈના લગ્ન છે ને, લગ્ન પછી 15 દિવસ થયા ને ત્યાં ઓલી બેન ને ગલેટ ઉખડી ગયો હાવ, તે રાખના ઢગલામાં પાણીને સાટા નાખ્યા હોય એવું મોડેલ આવ્યું આમ. એટલે ઓલે આમ જોયું કે આ તમે કોણ? કે હું જ છું. હું તમે કોણ? કે પણ તું હાવા કેમ આ બધું આમાં આમ બધું ઉડવીડ થઈ ગયું? ધવળી બેને શું કીધું ખબર? બેન ખીજાણ, તમારા ગામનું પાણી જેવું છે, 15 દિવસમાં મારા મોઢાની પથારી ભરી ગઈ. ઓલો કે અમારા ગામનું પાણી અમારી માં અહીં કે જિંદગી કાઢી નાખી, એને કોઈ દી કાંઈ ન ચૂન તને 15 દિવસમાં. પછી બેન આમ સાચા હતા, બેનું સાચા જ હોય, હકીકત છે બેનો સાચા જ હોય, ખોટ્યા બોલીને આપણે બધા બહાર જમીન આવ્યો હોય ને ઘીરે હું કે આજ તબિયત ખરાબ છે જમવું નીચી, તો વળી બેને ભોળાવે તો તમે નહીં જમો તો હું જઈ નહીં, ખાઈ લેજો ડોહો ભજીયા કાંઈ આવ્યો છે, ભૂંગળ ફેરવી નાખ્યું એને. હા આ છેલ્લી જોક કહીને મારા શબ્દને વિરામ આપવા જાઉં છું, કારણ કે અગાશીમાં ઘોડો આંકવા જેવું છે, હું કલાક પછી તો તપું. જો મનોવિજ્ઞાનનો નિયમ છે કે 45 મિનિટથી વધારે માણસ એક વિષયમાં ન રહી શકે, એટલે આપણે 35 મિનિટના પીરિયડ રાખ્યા. તમે ગમે એટલી મોઘામાં મોઘી ફિલ્મ બની હોય તો તમે એકવાર જોઈ લો તો તમે એ પછી બીજી વાર જોવા નહીં જાઓ. પણ સાહેબ આ ભારતવર્ષના સાહિત્યની કેવી તાકાત છે, ગુજરાતના સાહિત્યની તાકાત કેવી છે, સાંભળી લ્યો કે કાકબાપુથી લઈને
ભીખુદાન ભાઈથી લઈને માયા આયર સુધી આ શેવાડાના કલાકાર સુધી વહી આવો સાહેબ, એની વાતું કાંઈ રોકાણ નહીં, એક હાર્મોનિયમ, એક પેટી ને તબલા, આખી જિંદગી વાગે ફટાકા ભારે. પણ છતાં ગમે છે. શું કામ? આ વસ્તુ કેદી નહીં ગમે કે જેથી સોનાને કાટ લાગશે ને તેથી નહીં ગમે, જેથી ગંગાના નીરમાં દુર્ગંધ આવશે ને તેથી નહીં ગમે, અને જેથી તમારો ને તમારો રોટલો તમને ભાવશે નહીં ને તેથી નહીં ગમે. પણ આ જ્યાં સુધી અમને, હવે અમે તો કોશિશ એવી કરી છે કે પીઝામાં રોટલો નાખી દેવો છે, બર્ગરની વચ્ચે રોટલો અને મૂકી દેવો છે, ગમે એમ કરીને પાઈ દેવું છે, એ વાત ફાઇનલ. આપણે કઈ વાત કરતા હતા? ફેસબુક ખરેખર હાવ હાવ મફતમાં મોજ કરવાને મળ્યું તો ફેસબુક, અને મારા ગમે એવું ગમે એમ લખીને મૂકી દઈશ. બોલો લ્યો, અમુક અમુક અજ્ઞાન પાસે વિજ્ઞાન આવ્યું છે ને સાહેબ. એટલે આ બેને કીધું કે તમે આમ જો હાવ ભોળા છો, તમને કાંઈ ખબર નથી, ભોળો તો ડોહો ઘીર્યા આ છે ને, તમે મને જોવા આવ્યા ને તેથી મેં બ્યુટી પાર્લરમાં જઈ આવેલી, અને લગ્નમાં પણ હું બ્યુટી પાર્લરમાં જઈ આવેલી. એટલે એકચ્યુઅલી આ બધું એવું હોય કે હા ઓલો બિચારો ભોળો, કેમ ખબર નહીં. એટલે એણે કીધું ત્યાં આ બધું કરાવ્યું હતું ક્યાં, એટલે એણે એડ્રેસ આપ્યું કે પાલીતાણામાં ફલાણી જગ્યાએ ડાયાભાઈને લચ્છીથી થોડુંક આગળ બીજા માળે ફલાણું ફલાણું બ્યુટી પાર્લર. ઓલો ગાડી લઈને ફોર વ્હીલ લઈને ન્યા ગયો, સીધો બીજા માળે બેનને મળ્યો, આ તારીખે આ નામની વ્યક્તિ તમારી પાસે બધું આ કરાવી ગયા હતા? હા. તરત જોઈ એણે કે હા 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 સર, હા કાંઈ પ્રોબ્લેમ ના, બહુ સરસ. બેન હું બહુ રાજી થયો, મારી માં તે મારા પત્નીને કેવા સુંદર બનાવ્યા, હું બહુ રાજી થયો. અને વચ્ચે કહી દઉં, દરેક ભગવાનની અલગ અલગ સાધના હોય છે. લક્ષ્મીજીની અને સરસ્વતીની કોઈ સાધના હોય તો એ સુંદરતા કેવલ છે. તમે સુંદર રહ્યો, તમે ચોખા રહ્યો, એની સાધના છે સાહેબ. આ કંઈ ખોટી વાત નથી કરતો, કાંઈ ભગવાન ભલે બધા હતા પણ કંઈ ભગવાન ક્યાંય કાંઈ બાબડા ભૂત નહોતા રહેતા. હા, ભોળાનાથને રામ, રામે માં સીતાને કેવા હણગાર કરતા, ફૂલ સડાવતા ને એવું કરીએ કરજો. ખોટી વાત ના કરતો, તમે રામાયણ હાસી તો વાંચો બધું, એમાં બધું એ તો નવદીમાં ઓલા બધાને કહેવાનો ટાઈમ ન હોય. કેવી રીતે માં સીતાને વનમાં હાવ રેઢા હતા સાહેબ, તોય તે રામી બેઠા બેઠા એવા ફૂલથી શિંગાર કરતા હતા, અને ઓલો ઇન્દ્રનો છોકરો નીકળ્યો એને ઈર્ષા થઈ અને મારો દીકરો સાંચ મારીને ભાગ્યો. એટલે આવું બધું, એટલે હકીકત તો હમણાં ઘડીક નથી પીવું, હમણાં કાંઈ નહીં, પાંચ મિનિટ હાટું હું પીવું. હા ભાઈ ખોટું હું પીવું ભાઈ, એક ચાર પાંચ જણા પી ગયા ને, ફૂલ પી ગયા ને, તે પોતાના નામ ભૂલી ગયા. એ આપણે કોણ છીએ કે આપણે આપણે છીએ કે પણ આપણે રહીએ ક્યાંક, આપણી ખીરે આપણું ઘર ક્યાંક, આપણી ખીરે હકીકત. અને હું તો એમ જ કહું, જે પોતાના નામ ભૂલી જાય ને એ જ સાચો નશો છે. માયા આયરને એને અહીં બોલવાનું ચાલુ કરે ત્યારે એનું નામ એને યાદ હોવું જ ન જોવે, આ નશો. શિક્ષક એના વર્ગમાં વયો જાય ત્યારે કોણ છે ને શું છે એ નામ એને ભૂલાઈ જ જવું જોવે. જે કાંઈ વિષય પકડાઈ જાય એમાં પોતાની ભાન ભૂલી જાય અને એમાં પ્રવેશ કરી જાય, એ જ એનો સાચો માણસ છે સાહેબ. આ નરું સતી તો ઓલા ફૂલ થઈ ગયા ને, તો પછી કે તો આલો ને જાય ક્યાંક, તો બજારમાં ચડ્યા એટલે એકની ડેલી ખખડાવી, એટલે ડેલી ટકોરા કર્યા એટલે બેને દરવાજો ખોલ્યો ને કીધું કે એ આ કોનું ઘર છે, કે આ રમેશભાઈ, તો કે અમારે રમેશભાઈ ગોચી લો. અને એને અંદર લઈ લો. બેને સંપલ કાઢ્યું ને રમેશ એની આછે ગળી ગયો ખબર ડેલી. અરે વચ્ચે કહી દઉં, આ બાળકોને દાંત કઢાવું પછી હું આમાં ખોટી ગિજ્ઞાનની કંઈ કરવી નથી. એક આવી જ રીતે ત્રણ ચાર જણા ફૂલ થઈ ગયા ને, એ આવી જ રીતે ભૂલી ગયા. પછી કે હવે મોટા શું કહીશું, ઘરે જાવું કેમ, તો પોસ્ટ ઓફિસ જોઈ ગયા. આ લે લે કાંઈ ચિંતા નથી, જો પોસ્ટ ઓફિસ છે હવે ટપાલી પોગાડી દે. એટલે કાંઈ રાજ્ય તો પોસ્ટ ઓફિસ ખુલ્લી ન હોય, પણ આપણે ઓલા જૂના મકાનો જે હતા પોસ્ટ ઓફિસ, તમે જુઓ ને તો બારીઓની ઉપર એક ત્રાહી બારી હોય ઉપર, આમ
કે નહીં ટપાલ પેટી ખુલી છે તો એ બારીઓ ન્યાસળીના મંદિરથી, કારણ ટપાલ તો ઉપરથી જ આમ નાખવાની હોય ને, એ કે ટપાલ ખોલી જાયજો અંદર. તે ઉપરની ઝીણી બારીમાં લઈ શારે અંદર ગળગતા હતા અડધા જ્ઞાન હલવાના, એમાં પોલીસ જોઈ જાય કે મારા દીકરા ન્યા શું કરે, પી ગયા લાગે. તો બોલાય પાછળથી લાકડીના ફડાકા મીડિયા બોલાવે, તો એક જણો કે મોટા ફડાકા હે ના બોલે, ત્યાં શીકા લાગે છે. એટલે તમામ વિદ્યાર્થીઓને કહું, બાળક છો ગમે એવી વાતોમાં કોઈ આવીને મહેરબાની કરી અને કોઈ પણ પ્રકારનું વ્યસન ન કરતા, વ્યસન તમને તમારા વિષયનું જ હોવું જોઈએ. ભણો છો ત્યાં સુધી કેવલ ને કેવલ વિદ્યાર્થી રહ્યો, છેલ્લી એક આ વિદ્યાર્થી બેઠા એટલે મારા જીવનની સત્ય ઘટના મારે કહેવી છે. આ ભાઈનો પેલો જોક્સ પૂરો કરી લઉં, બ્યુટી પાર્લર વાળો. એટલે બેન તમે બહુ સરસ, મારા વાઈફને બહુ સુંદર, એટલે સુંદરતા એ લક્ષ્મીની ઉપાસના છે, માફ કરજો, સુંદર રહેવું જ જોઈએ સાહેબ. અત્યારે આવી સુવિધા આવે કરો, ટનાટન રહ્યો મોજથી અને ખુલ્લા રહ્યો, મોઢા હારા ઢાંકીને આટા મારવા તો પછી ખોટા હાઈબ્રોના ને એના ખર્ચા શું કામ કરાવો. આરું સમજાતું જ નથી, સવારમાં જીમમાં જવું ને ઘીરે કામ વાળી રાખવી, તો આપણે તો બે બિલ ભરવાના ને, તો એની કરતા ઘીરે પોતા મારો ને એની આછા કસરત થઈ જાય. આ હિમમાં જવાનું બન્યું છું ને એમાં જીમમાં જવાનું ચાલુ થયું. એટલે બોલા ભાઈએ કીધું કે બેન બહુ સરસ તમે, મારા વાઈફ મારા પત્ની મારું પ્રિય પાત્ર છે, મારા અર્ધને આંગના છે, એટલે હું બહુ ખુશ થયો. એટલે આપના માટે હું આઈફોન લાવ્યો છું ભેટ. આઈફોન બેન પહેલી વાર આ ઘટના ઘટી, મારું 5000 કામમાં 55000 ભેટ. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ, થેન્ક યુ મારા વીરા, થેન્ક યુ. ઓલો તો બોક્સ દઈને નીકળી ગયો, તોય બેન થેન્ક યુ 55000 થેન્ક યુ. પણ બોલો ભાઈ જેવો બહાર ગયો ને એટલે બેનને છું કે જોઈ લઉં કઈ કંપનીનો છે. તે બોક્સ ખોલ્યું ને તે અંદરથી નોક્યા 3315 નીકળ્યો, કાળો બસ, હો જૂનું મોડલ, હાવ જૂનું મોડલ. એ તે પાછું ક્યાંક રિપેરિંગમાં પીડ્યું હતું, ન્યાલી લઈ આવેલો 500 રૂપિયામાં, હાવ 500 માં 5 આવે હવે તો. અને બેન નો મગજ ગયો, બેન દોડીને બારી ખોલી બોલો જે ગાડીમાં બેસતો હતો ઉપર લેવા, એ ભાઈ હા બેન આવું કરવાનું, તક હું એ જ કહું બેન આવું કરવાનું. પણ કે આ તો આઈફોન નથી, નોકિયા 3315 છે, બ્લેક એન્ડ વ્હાઈટ, તક હું એ જ કહું. તમે તો મોબાઈલ બદલાવી શકશો, અમારે તો રોજ નું બટકી ગયું ને બાપા. પણ વિદ્યાર્થીઓને ખાસ એક મારા વિદ્યાર્થી વખતનો એક હું મારો એક સત્ય મારો મારી ઉપર જે જે ઘટના ઘટી ચૂકી છે એનો મારે એક દાખલો દેવો છે. રેકોર્ડિંગ કરો ન કરો મુબારક, ન કરો તો વધારે સારું. હું ભણતો સાહેબ ત્યારે ઇંગ્લિશ અંગ્રેજી 8-9 આવતું, 10મામાં ફરજિયાત નહોતું, તમે વિષય રાખો કે ન રાખી શકો એવું હતું. એટલે હું તો લોકશાળામાં ભણતો એટલે અમારે ખેતી પ્રધાનમાં આપણે વધારે માનતા હતા. એટલે મેં હકીકત અને અમારા અંગ્રેજી શિક્ષક કુડેચા સાહેબ, ભગવાનભાઈ કુડેચા, અત્યારે છે નહીં, ક્યારેક ક્યારેક આપણો ગુરુ આપણને અગાઉ ઓળખી જતો હોય સાહેબ. આ મારી સાથે જે ઘટના ઘટીની વાત કરું, વિદ્યાર્થી ખાસ સાંભળજો બેટા, હું કોઈ દિવસ અંગ્રેજી પાકું ન કરું, કોઈ દી સ્પેલિંગ ના પાકા કરું. 6 માસિક પરીક્ષા હોય ત્યારે એની ઘરે જઈને સાહેબને કહું 35 મૂકી ગયો ને, માયા આવું ન કરાય. બેટા હું તને સાચું કહું, તું અંગ્રેજી શીખ, સંબંધ પણ એવો રાખે, પરીક્ષામાં હું કહું એટલે પાસ કરી દે. મેં એને રોતા જોતો હું સાહેબ, કે માય આવું તું મારી પાસે શું કામ કરાવ્યું છું, તો હું રોવા મળું સાહેબ, કરો ને મને મારા પાસે ઘરે પાછા માર છે. કે પણ તને પાકું કરો આમ શું વાંધો, પણ મેં કીધું મને મને અંગ્રેજી આવી ને વાંધો જ છે ને હું શું કરું ખરેખર. ત્યારે મને આમ અંગ્રેજી કોઈક કહે એટલે મને સીધા અંગ્રેજો જ યાદ આવે કે હારા ભારતને સુહીન ખાઈ ગયા તો હજી આપણે ઓકે રાઈટ કરવાનું યાર. હા નહીં હું અંગ્રેજીનો વિરોધી નથી, શીખો નકર દુનિયામાં નહીં હાલીએ.
હા, ભલે જાપાને અંગ્રેજી નથી સ્વીકાર્યું પણ એના પાયલોટોને જ બોલવું પડે, નહીતર પ્લેન ક્યાં, બાપાને ઘીરે ઉતારે ના, વિશ્વ ભાષા છે ને, શીખવું જ જોઈએ એમાં કોઈ. પણ હું ત્યારે મારી એવી નાની બુદ્ધિ સાહેબ, હું હકીકત કહું, મારી જે ઘટના ઘટી મેં બિલકુલ એમાં ધ્યાન ન દીધું. દરરોજ એના ક્લાસમાં આવે, બધાએ સ્પેલિંગ જે આપણને પાકા કરવા કીધા, લેશનમાં બધાની નોટબુકનો થપ્પો હોય એ બધાને નોટબુકો જોઈ લે, મેં મૂકી ન હોય. અને સાહેબ એક પણ દિવસ એક નહીતર તો એમ થયું ને કે હવે 15 દિવસ 20 દિવસ 6 મહિના હવે એને મૂકો ને આ નથી, પણ એક પણ એવો દિવસ નહોતો કે એ કુડેચાભાઈ મારા માટે 5 મિનિટના બગાડતા હોય, મને પાછો ઊભો કરે. અને આખી સ્કૂલમાં એક કુડેચાભાઈ, બળવંતસિંહભાઈ અને રાજગુરુભાઈ, આ ચારનું આ 3 વ્યક્તિનું જ માયો કીધું કરતો હતો, બાકી તો એ બધા હું કહું એમ કરતા હતા. મતલબ એવા એવો સંબંધ બધા, એનો એમ કહું કે આપણે રમત ગમતનો બેલ પાડી ગયો એટલે બેલ પડી ગયો હોય, અને પાડવા નકર નકર જે પાડવાનો જ હોય એ પડી ગયો હોય. આવું એક આખું ગ્રુપ એમ બસ હાથ કરતો હતો એટલે. પણ આ મને આ શિક્ષકો બહુ ગમતા, અને એના ઘરે કોઈ બીમાર હોય તોય મને ન ગમતું છે. રોજ 5 મિનિટ મને ઊભા કરે કુડેચા ભાઈ, કારણ કે લોકશાળામાં અમે એને ભાઈ કહી, સણોસરામાં કાકા કહે, અમારી કૃષ્ણોત્તર બુનિયાદીમાં શિક્ષક અમે ભાઈ કહેતા. અને હું તો આ એટલું જ કહું કે શિક્ષકો એના વિદ્યાર્થીને કાંઈક કહેવું હોય ને ત્યારે મિત્ર બનાવી લે, કોઈ બાપ એના દીકરાને કાંઈક કહેવું હોય ને ત્યારે મિત્ર બનાવી લે, બાપ મટી જાય મિત્ર બની જાય. શું કામ? ગીતામાં જ્યારે અર્જુનને કાંઈક કહેવાનું થાય છે ત્યારે નારાયણ પોતે એમ કહે છે કે હે સખા, હે મિત્ર, હવે આમ કર, હું હવે આમ કહેવા જઈ રહ્યો છું. કારણ કે જ્યાં સુધી એ મિત્ર નહીં બને ને ત્યાં સુધી માણી નહીં શકે, અને આપણે હકથી કહેવા જશું ને તો વટ થઈ જશે. રોજ 5 મિનિટ બગાડે. અને છેલ્લા 9મા ધોરણમાં છેલ્લા 3 મહિના સાહેબ, પાછો જો શિક્ષણ ડે હોય ને 5 તારીખે, પાછો અંગ્રેજીનો શિક્ષક હું બનું. હા, 9મા ધોરણમાં મેં પાઠ લીધેલો હોલ ઇન ધ વોલ. એમ પાછું એમ એમ પાછું જે કરવું એ કરી નાખું તમને, એ મને પાઠ મોઢે. હા, પાછું હું અંગ્રેજી બોલવા માંડું એટલે તમે એક નો સમજો, તમે એમ ન સમજતા કે માય આઈને નથી આવડતું એમ. હું અહીંયા અંગ્રેજી બોલવાનું ચાલુ કરું તમે હરામ બરોબર કોઈ સમજી શકો, તો એવડું મારું અંગ્રેજી અમેરિકાવાળાનો સમજે ને. અને આ દેશમાં એ જ છે, અઘરું કરો ને એને બધા માને, ન સમજાય એવું કરી નાખો ને ઓકે, અને તમે તાળી ન પાડો તો બીજાને અભણને એમ થાય કે આવડાને નહીં ખબર પડતી, તમારે તાળી પાડવી પડે. આમણામાં આખો દેશ હાલે છે, આમણામાં આખો દેશ હાલે. પણ વિદ્યાર્થી માટે આ ખાસ એટલું કહું છું કે છેલ્લા 3 મહિના કુડેચા ભાઈ એવું બોલ્યા, બોલતા કે માયા આ આખા ક્લાસમાં તને જેટલી અંગ્રેજીની જરૂર પડશે એટલી કોઈને નહીં પડે. આવું મારા કુડેચાભાઈ ચોખ્ખું બોલેલા કે માયા તને જે અંગ્રેજીની જરૂર પડે છે એટલી કોઈને જરૂર નહીં પડે. સાહેબ પધારો, સુડાસમાં સાહેબ પધારો. વાહ, જય જય માતાજી. મારો બાપ પધારો, પધારો. આપણા પીઆઈ સાહેબ પધાર્યા છે, તાળીઓથી આપણે એનું સ્વાગત કરવા. આ એ મોટા બધા વૈજ્ઞાનિક છે, અંધારામાંલી ગોચ્યાભાઈ કે જેવી તેવી વાતો છે. મૂળ વાત એટલી કહું સાહેબ, અને છેલ્લો દિવસ, અને પછી એણે મને એની ઓફિસમાં બોલાવ્યો, એને એક નાની ચેમ્બર હતી સ્કૂલમાં, પગની આ માટી ચડાવીને ખુરશીમાં બેસે, કોણી રાખે ટેબલ ઉપર, સતત એની આંગળી એક આમ આમ ફેર્યા કરે, એ ચિત્ર મારી નજર સામે છે. અને ત્યારે એણે કીધું કે માયા હવે તો પૂરું થયું, આજે હું તો 35 માર્ક મૂકી દઈ, હું છૂટી ગયો, પણ મારા શબ્દ તારા મગજમાં કાયમ હશે, અને આજે હું તને કહું કે તને આખી જિંદગી રહેશે યાદ કે તારી જેટલી અંગ્રેજીની આ ક્લાસમાં કોઈને જરૂર નહીં પડે, જેથી તને અંગ્રેજીની જરૂર પડશે તેથી આ કુડેચો હાજર નહીં હોય, એટલે તું બહુ અફસોસમાં રહેવાનો છે. અને સાહેબ વર્ષો પહેલાં, 25 વર્ષ પહેલાં હું પહેલીવાર જાતે પ્લેનમાં બેઠો અને એર હોસ્ટેસ જ્યારે અંગ્રેજી બોલી મારી સામે, ત્યારે હું શરમનું હેઠું જોઈ અને પછી હું આકાશમાં
મારા કુળેચા સાહેબ ને ગોતતો હતો, કારણ કે તેથી કુળેચા ની ગેરહાજરી હતી, ફાની દુનિયા મૂકીને વૈયા ગયા હતા. મારો કહેવાનો અર્થ એ છે વિદ્યાર્થીઓને, અત્યારે તમારી પાસે સમય છે, તમે વિદ્યાર્થી જ બનો. કોના દીકરા છો, કોણ છો એ ભૂલી જાઓ, કેવલ હું વિદ્યાર્થી છું. એકલવ્ય જો પ્રાપ્ત કરીએ તો તમે ન કરી શકો. આંબેડકર સાહેબ એકલા નીચે બહાર બેસીને ભણી શકતા હોય, તમે ન ભણી શકો. આંબેડકર સાહેબે તો એટલે કીધું, કોઈ તિરસ્કાર નથી કર્યો, સાંભળી લેજો. જો તે તિરસ્કાર કર્યો હોત તો રાજા એની